નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે એક ફરીથી નવા ટોપિક સાથે હું સચિન પંડિત મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ ફ્રેન્ડોનું સ્વાગત કરું છું. વિષયની શરૂઆત કરતા પહેલા એક ખૂબસૂરત લાઈન, અપને અપને વો હોતે હૈ જિન્હે હમારે દર્દ કા અહેસાસ હો. અપને અપને તો વો હોતે હૈ જિન્હે હમારે દર્દ કા અહેસાસ હો, વરના હાલચાલ તો રાસ્તે પે આતે જાતે લોગ ભી પૂછ લેતે હૈ. તો ચાલો આજે એક નવા ટોપિક તરફ જઈએ. ફ્રેન્ડ્સ, આજે એક સ્નેક વિશે, સાપ વિશે માહિતી આપીશ તમને. એનું નામ છે ગુજરાતીમાં લીલવન, લીલી માણન. ખાસ લીલો વેલિયો સાપ કહે છે એને. ઇંગ્લિશમાં કોમન ગ્રીન વાઇન સ્નેક. આ લીલા રંગનો સાપ ખૂબ જ ઝેરી હોય છે એવી માન્યતા લઈને તેને દેખતાની સાથે જ લોકો મારી નાખે છે. આપણે આગળ જોયું તેમ ભારતમાં કોઈ પણ પ્રકારના થતા લીલા રંગના સાપ મનુષ્ય માટે ઘાતક નથી હોતા. ચપટું, પહોળું અને આગળથી અણિયાળું થતું મોં પાંદડાનો આભાસ કરાવે છે. કાયા એકદમ પાતળી છે, તેમાંય ગળાનો ભાગ તો વધુ પડતો પાતળો છે. સમગ્ર શરીર પોપટી અને લીલો રંગનો હોય છે. એનો પેટાળ પણ આવું જ લીલાશ પડતું હોય છે. બંને પડખાની ધાર ઉપર સફેદ ઝાંખા ભૂરા રંગની જાંઘવાળી સળંગ પટ્ટી હોય છે. આંખ માથાના પ્રમાણમાં ખૂબ જ મોટી હોય છે. આકારમાં લંબગોળ, કીકીનું રંધ્ર આડું છે અને એનો રંગ સોનેરી છે. પૂંછડી શરીરથી લંબાઈના ત્રીજા ભાગ જેટલી છે. તેની જીભ પીળાશ પડતી છે. આ સાપ મુખ્યત્વે વૃક્ષો, ઝાડી ઝાંખરામાં રહે છે. તે આવી જગ્યાઓમાં ખૂબ જ સરળતાથી હલનચલન કરે છે. ખૂબ ઊંચા વૃક્ષો ઉપર ક્યારેક જોવા મળે છે. ક્યારેક વૃક્ષો નીચે ઝાડી ઝાંખરાવાળી જમીન હોય ત્યાં પણ તે જોવા મળે છે. શરીરના રંગ પાંદડા જેવો હોય તથા મોંનો આકાર પણ પાંદડા જેવો હોય તે હાલે ત્યારે જ તેની હાજરી ખબર પડે છે. આવેશમાં આવે છે ત્યારે હુમલો પણ કરે છે અને કરડે પણ છે. કરડે ત્યારે મોં ફાળ આખી પહોળી કરે છે. મોં ફાળતા થતાં આ સાપનું મોં અંદરથી લાલ રંગનું જોવાય છે. તે ઝેર પણ ઠાલવી શકે છે અને તેના આવા ઝેર ઠાલવતા દાંત મોંની અંદરથી ઉપર જડબાના અંદર છેડા ઉપર આવેલા હોય છે. શિકારને મોંમાં પકડ્યા બાદ અંદરથી તેને દંશીને બેભાન બનાવે છે. પછી તે ગળી જાય છે. પણ ખાસ નોંધ કે તેનું ઝેર આપણા માટે ઘાતક નથી, એટલે કે મિડલી વેનમ્સ એવું કહેવાય છે. ક્યારેક જે ભાગમાં તે સાપ કરડ્યો હોય તે સ્થાનિક અસર દેખાય છે. દાખલા તરીકે સોજો આવવો, બળતરા થવી, પરંતુ તે ટૂંકા ગાળા પૂરતું જ. આ દિવાચર સાપ છે. જે રીતે નિશાચર એટલે રાત્રે, દિવાચર એટલે દિવસે, દિવાચર સાપ છે. આ સાપ બદામી રંગમાં પણ મળી આવે છે, જેનો દેખાવ બ્રાઉન વાઇન સ્નેક જેવો હોય છે. પરંતુ મોંના આગળના ભાગ તફાવતથી તે અલગ પડી આવે છે, જે દક્ષિણ ગુજરાતમાં થતો હોવાની સંભાવના હોય છે. પરંતુ તે હજુ નોંધાયો નથી. નોંધાય છે પણ નોંધ એમાં નહીં કરી રજિસ્ટરમાં. આપણે ત્યાં લીલી માળન જેવી જ તમામ ખાસિયતોવાળી બદામી માળન મળી આવે છે. આ બદામી રંગની માળન શરીરના ઉપરનું ચિત્રામન કાળું હોય છે. બાકી બધી રીતે લીલી માળનને મળતો જ આવે છે. તે પણ ગુજરાતમાં બધે જોવા મળે છે. ખોરાકમાં ઝાડી, ઝાંખડા તથા નાના પક્ષી, ગરોડી, કાંચવીડા, નાના ઉંદર, દેડકા વગેરે ખોરાક હોય છે એનો. બચ્ચા જંતો સાપ છે. એક પ્રજનમાં 2 થી 20 સુધી બચ્ચા જને છે. જન્મ સમયે બચ્ચા 8 થી 17 ઇંચના હોય છે. પુખ્ત સાપ સરેરાશ 39 ઇંચનો હોય છે, જ્યારે મહત્તમ 6 થી 7 ઇંચ સુધી હોય છે. સમગ્ર ગુજરાતમાં જોવા નથી મળતો. સૂકા પ્રદેશમાં તે નથી જોવા મળતું. આ હતી આ સ્નેક વિશે માહિતી. મારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી તમને રોજ નવી નવી સાપની માહિતી મળતી રહે. તમને આઇડેન્ટિટી ખબર પડે કયો ઝેરી છે, કયો બિનઝેરી છે. ને એક દિવસ આવશે તમે જાતે પણ રેસ્ક્યુ કરતા થઈ જશો, કારણ કે એવી માહિતી સરળતાથી તમને મળતી રહેશે. અને સ્નેક રેસ્ક્યુ કેવી રીતે કરવાના સરળતાથી ઉપાય તમને બતાવીશ, જેથી ગભરાવવાની કંઈ જરૂર નથી. બસ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. આવી એકદમ સરળતાથી, સહજતાથી તમને માહિતી મેં આપતો રહીશ. લાસ્ટમાં એક સુંદર લાઈન, કાશ સડકો કી તરહ જિંદગી કે રાસ્તે મેં ભી લિખા હોતા.
काश सड़कों की तरह जिंदगी के रास्ते पे भी लिखा होता कि आगे खतरनाक मोड़ है, जरा संभल के चले। तो आशा थे जय हिंद, जय भारत, जय गरीब गुजरात, वंदे मातरम।